મોર્નિંગ સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ્સ અને આગળના વિડિયોની અંદર આપણે શું જોઈ ગયા કે નર્મદાનો બ્રિજ જે છે તે 756.82 મીટર્સ લોંગ હતો બરાબર એના ઉપર 5 મીટર્સની 151 બસીસ લાઇનમાં ઊભી રહી શકતી હતી યાદ છે ને આ બધાને ચલો તો હવે આપણે આગળ જુઓ પેજ નંબર 26 ઓપન કરો જુઓ શું છે આગળ શું તમે કોઈ લોંગ બ્રિજ ઉપર થી ક્રોસ્ડ થયા છો તે બ્રિજની લેન્થ હાઉ મેની લોંગ છે શું કહે છે શું તમે કોઈ લોંગ બ્રિજ પરથી ક્રોસ થયા છો તે બ્રિજની લેન્થ હાઉ મેની લોંગ હશે જો તમે કોઈને કોઈ બ્રિજ પરથી તો પસાર થયા જશો ને ક્રોસ થયા જશો ને બરાબર છે તો જો થયા હો તો શું લખવાનું યસ અને નહીં થયા હોય તો નો અને જો થયા જ હો તો એ બ્રિજ કેટલો મીટર્સ લોંગ છે એની લેન્થ તમારે લખવાની છે બરાબર લખવાની રહેશે ચલો જુઓ આગળ શું કહે છે એવરી વન બધા જ નીચા નમીને રિવરને જોઈ રહ્યા હતા બધા નીચા નમીને એવરીવન રિવરને નદીને જોઈ રહ્યા હતા રાકેશભાઈ કહે અત્યારે વોટર લેવલ લો છે વોટર લેવલ પાણીની સપાટી લો એટલે કે નીચી છે જે લગભગ બ્રિજથી 40 મીટર્સ નીચી હશે જે અત્યારે બ્રિજથી બ્રિજ એટલે કે પુલથી કેવી છે 40 મીટર્સ નીચી છે હવે જો આ સબેન શું કહે છે પરંતુ રેની સીઝનમાં તેનું લેવલ વધે છે શું કે રેની સીઝન એટલે કે શું ચોમાસાની ઋતુ ચોમાસાની ઋતુમાં તેનું લેવલ હાઈ થાય વધે છે બરાબર જે લગભગ બ્રિજથી 15 મીટર્સ જ નીચી હોય છે જે બ્રિજથી કેટલું હોય 15 મીટર્સ જેટલું નીચું હોય છે ચોમાસાની અંદર પાણી વધે ને બરાબર છે એટલે વોટરનું લેવલ જે હોય તે હાઈ થઈ જાય બરાબર એટલે કેટલું હોય ખાલી બ્રિજથી 15 મીટર જેટલું જ નીચું હોય છે ક્યારે રેની સીઝનમાં બરાબર છે સમજો આગળ નર્મદાના વોટરની અત્યારનું લેવલ અને રેની સીઝનના ટાઈમનું લેવલ વચ્ચેનો ડિફરન્સ શોધવાનો છે અને કેટલા મીટર્સ હશે શું કહે છે કે નર્મદાના વોટરનું હાલની સપાટીનું બરાબર છે હાલની સપાટીનું લેવલ અને રેની સીઝન એટલે કે ચોમાસાની ઋતુની લેવલ બરાબર ત્યારે તે સમયે ચોમાસાની ઋતુએ રેની સીઝનમાં તેનું લેવલ કેટલું હશે બંને વચ્ચેનો તફાવત શોધવાનો છે જુઓ આપણે આપેલું છે હાલની વોટર લેવલ કેટલું છે નર્મદાનું 40 મીટર્સ અને રેની સીઝનનું કેટલું 15 મીટર્સ અને ડિફરન્સ શોધવાનો હોય તો આપણે શીખી જ ગયા છે શું કરવાનું હા સબટ્રેક્શન વેરી ગુડ તો ચલો આપણે જોઈએ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો આવશે ચલો જુઓ શું છે હાલની નર્મદાનું વોટર લેવલ બરાબર માઇનસ રેની સીઝનનું વોટર લેવલ જુઓ હાલનું નર્મદાનું વોટર લેવલ આપણને કીધું છે કેટલું 40 મીટર્સ બરાબર 40 મીટર્સ થાય ને અને રેની સીઝન કેટલું છે ફ્રેન્ડ્સ 15 મીટર્સ અહીંયા લખશું 15 મીટર્સ હવે ડિફરન્સ શોધવાનો હોય તો આપણે વાત કરીએ રીતે શું કરશું સબટ્રેક્શન તો 40 માઇનસ 50 ચલો જુઓ 0 માઇનસ 5 0 માંથી 5 માઇનસ કરશો થશે
नहीं था सो कर सो हाँ राइट वी विल बोरो तो 4 बिकम्स 3 एंड 0 बिकम्स 10 હવે જો 10 માઈનસ 5 કરો કેટલા થશે કેટલા રહેશે વેરી ગુડ 5 એન્ડ 3 માઈનસ 1 કેટલા રહેશે 2 તો આપણો આન્સર આવ્યો 25 મીટર્સ આ શું આવ્યું ડિફરન્સ આવ્યો તો હાલની નર્મદાની વોટર લેવલ અને રેની સીઝનનું વોટર લેવલ વચ્ચેનો ડિફરન્સ કેટલો આવ્યો 25 મીટર્સ બરાબર છે જુઓ આગળ શું કહે છે બાળકો થોડા ટાઈમ માટે રિવર વિશે ડિસ્કસ કરતા રહ્યા આપણને પણ કોઈ એક સરસ મજાનો ટોપિક મળે બરાબર છે તો એના વિશે આપણે કંઈક નવું નવું જાણવાની વધારે ઈચ્છા થાય ને તો એની જ વાતો એની જ ચર્ચા એને ડિસ્કસ કર્યા કરીએ એવી રીતના બાળકો ચિલ્ડ્રન પણ એના માટે જ ડિસ્કસ કરતા રહ્યા બરાબર રિવર માટે જ ડિસ્કસ કરતા રહ્યા જુઓ આગળ શું કહે છે સડનલી બસ ઝટકા સાથે સ્ટોપ થઈ ગઈ ઓ પેટ્રોલ પંપ ટુ બસીસમાં પેટ્રોલ પુરાવવાની જરૂર સડનલી અચાનક અચાનક શું થયું બસ ઝટકા સાથે સ્ટોપ થઈ ગઈ અને શું કહે છે ઓ પેટ્રોલ પંપ કેટલી બસમાં પેટ્રોલ પુરાવવાનું હતું ટુ બસીસમાં પેટ્રોલ પુરાવવાની જરૂર હતી જુઓ શું કહે બધી બસ લાઈનમાં સ્ટોપ થઈ ગઈ ચિલ્ડ્રન વિન્ડોમાંથી મેઘ બહાર કાઢી બસીસમાં ડીઝલ કેવી રીતે ભરાય છે તે જોઈ રહ્યા હતા શું કર્યું જે બધા ચિલ્ડ્રન્સ બસીસમાં બેઠેલા હતા બરાબર છે એ શું કરવા લાગ્યા વિન્ડોમાંથી નેક બહાર કાઢીને બસીસની અંદર પેટ્રોલ કેવી રીતે ભરાય છે તે જોવા લાગ્યા તમે પણ મમ્મી પપ્પા સાથે ફરવા જાઓ છો બરાબર છે અને તમારી ગાડીમાં પણ પેટ્રોલ પુરાવવાનું હોય તો તમે જોવો છો ને કે અંકલ કેવી રીતે પેટ્રોલ પૂરે છે બરાબર તો એવી રીતના બાળકો પણ જે બસની અંદર જે ચિલ્ડ્રન્સ બેઠેલા હતા બસની અંદર એ લોકો શું કરવા લાગ્યા વિન્ડોની બહાર નીક કાઢીને બસમાં કેવી રીતે પેટ્રોલ પડે છે તે જોવા લાગ્યા કેટલા બાળકો તો ક્લોઝલી જોવા બસમાંથી નીચે ઉતર્યા કેટલાક બાળકો કેટલાક ચિલ્ડ્રન બરાબર છે શું કર્યું ક્લોઝલી જોવા માટે બસની નીચે ઉતરી ગયા હવે જો સાંભળો શું કહે છે દરેક બસમાં ડીઝલ પુરાવવામાં 15 મિનિટ લાગી અને આવી ટુ બસીસ હતી શું કહે છે એક બસની અંદર ડીઝલ પૂરવામાં કેટલી મિનિટ લાગી 15 મિનિટ લાગી કેટલી બસમાં ડીઝલ પૂરવાનું હતું ટુ બસીસમાં ડીઝલ પૂરવાનું હતું તો ટુ બસીસમાં ડીઝલ પૂરવાનું છે તો ત્યાં લગભગ ખાલી જગ્યા મિનિટ સ્ટોપ થયા બરાબર છે અને કેટલા મિનિટ શું લેટ પડશો હવે જો આપણે ગણતરી કરીએ શું છે એક બસીસમાં એક બસની અંદર ડીઝલ પૂરતા કેટલો ટાઈમ લાગ્યો 15 મિનિટ વેરી ગુડ તો અહીંયા લખીએ વન બસમાં ડીઝલ પૂરતા લાગતો ટાઈમ કેટલો 15
अथवा 15 टू जा 30 मिनिट। तो ए लोका भीम बेटका कितना के पहुंचन हता 11 ओक्लॉक के पहुंचन हता इना बदले 30 मिनिट लेट पहुंचसे એટલે 11:30 એ પહોંચશે। જુઓ ઓ શું કહે છે આગળ ઓ બસ નું ટમી તો બિગ છે 100 લિટર્સ તો થઈ ગયો તો આપણે 5500 રૂપિયા ડીઝલના ચૂકવવા પડે। શું કહે છે 100 લિટર્સ ડીઝલ પુરાવ્યું હતું બસની અંદર બરાબર છે એના કેટલા રૂપિયા ચૂકવવા પડ્યા કે 5500 વેલ્યુ તો 1 લિટર ડીઝલની પ્રાઇસ કેટલા રૂપિયા થાય જુઓ ટોટલ કેટલું આવ્યું છે ટોટલ ચૂકવેલ રકમ ટોટલ ચૂકવેલ રૂપિયા બરાબર છે કેટલા ચૂકવા હતા ટોટલ 5500 ચૂકવા હતા બરાબર છે અને કેટલું ડીઝલ ભરાવેલું ડીઝલ કેટલું 100 લિટર્સ બરાબર છે તો શું કરશું અહીંયા ડિવાઈડ બાય કરશું બરાબર છે ટોટલ ચૂકવેલ રકમ ડિવાઈડ બાય ભરાવેલ ડીઝલ ટોટલ કેટલી રકમ ચૂકવી હતી 5500 ડિવાઈડ બાય 100 લિટર્સ ચલો જુઓ સાઈડ પર કરો 5500 ડિવાઈડ બાય 100 0 0 આ 0 કરો આ 0 કરો કેટલા રહ્યા 55 રૂપિયા બરાબર છે 55 રૂપિયા રહે ને તો આ આવ્યો આપણો 1 લિટર ડીઝલનો ભાવ બરાબર છે 1 લિટર ડીઝલનો ભાવ ટોટલ કેટલા ચૂકવા હતા 5500 રૂપિયા ચૂકવા હતા પણ કેટલું ડીઝલ પુરાયો 100 લિટર ડીઝલ પુરાયો આપણને તો 1 લિટર ડીઝલ જોઈએ છે તો શું કરશું ડિવાઈડ બાય કરશું 5500 ડિવાઈડ બાય 100 0 ગયા 0 ગયા આ 0 ગયો આ 0 ગયો કેટલા રહ્યા 55 તો 55 રૂપિયા આ શું મળ્યું આપણને 1 લિટર ડીઝલની કોસ્ટ મળી બરાબર 1 લિટર ડીઝલની પ્રાઇસ મળી ચલો જુઓ બસમાં ડીઝલ પુરાતું હતું ત્યારે કેટલા ચિલ્ડ્રન પેટ્રોલ પંપની નજીક ટોયલેટ જવા માટે ગયા જ્યારે બસની અંદર ડીઝલ પુરાતું હતું ત્યારે સૌ ચિલ્ડ્રન ટોયલેટ જવા માટે ગયા એમને બાથરૂમની બહાર આવતા કેટલો સમય લાગે કેટલો ટાઈમ લાગે હવે સાંભળો શું કહે છે અમને શૌચાલયમાં ટોયલેટમાં વન બસમાં ડીઝલ પુરાવ્યું કેટલો ટાઈમ લાગ્યો કોણ કહેશો કેટલો લાગશે વન બસની અંદર ડીઝલ પુરાવવાનો સમય કેટલો હતો કેટલો 15 મિનિટ હતો ને જો આપેલું છે કે અમને ટોયલેટમાં વન બસમાં ડીઝલ પુરાવવા જેટલો સમય જેટલો ટાઈમ લાગ્યો એટલો જ બાથરૂમની બહાર ટોયલેટની બહાર આવતા એટલો સમય લાગ્યો તો કેટલો સમય લાગશે 15 મિનિટ બરાબર ને તો વિદ્યાર્થી મિત્રો આજે બસ આટલું જ ફરી મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી આવજો બાય બાય।